તો રાજદ્રોહ વિરોધના કેસમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજરી આપશે. સાથે જ હાર્દિક પટેલ પાસ કાર્યકરો સાથે મુલાકાત કરશે. તો બપોર બાદ લાજપોર જેલમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે. લાજપોર જેલમાં હાર્દિક પટેલ કાર્યકરોને મળી શકે છે. તો આજે તેની હાજરી કોર્ટમાં થવાની છે. આજે હાજરી આપવાના છે. રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહેશે, ત્યારે જેલમાં મુલાકાત કરવાના છે અને કાર્યકરો સાથે આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવી શકે છે. તો આ જ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી શૈલેષ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? હાર્દિક પટેલ આજે લગભગ 2 મહિનાના વિરામ બાદ સુરત આવી રહ્યો છે અને સૌથી પહેલા તે સવારે રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં હાજરી આપશે, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવશે અને બપોર પછીના સમયમાં તે લાજપોર જેલ જવાના છે અને લાજપોર જેલમાં હાલમાં 3 પાટીદાર યુવાનો બંધ છે, જે રાયોટિંગ સહિતના ગુનાઓમાં તેમને અટક કરવામાં આવી છે અને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે સાથે આ 3 યુવાનો પર પોલીસે અત્યાચાર કર્યાનો પણ એક આરોપ થયો હતો. આ સમગ્ર મામલે હાર્દિક પટેલ રૂબરૂ ત્યાં લાજપોર જેલ જઈને 3 પાટીદાર યુવાનને મળવાના છે. સાથે સાથે ચૂંટણી પછી જે રીતે સમગ્ર પાટીદાર અનામત આંદોલન, પાસનું આંદોલન ઠંડુ પડી રહ્યું છે, બોટાદની જે ચિંતન શિબિર થઈ હતી ત્યાર પછી સુરત ખાતે એક મોટો કાર્યક્રમ કરવાનું એક આયોજન ચાલી રહ્યું છે. એ આયોજનને આખરી ઓપ પણ હાર્દિકની હાજરીમાં અપાય તેવી શક્યતા છે. આમ સમગ્ર દિવસ દરમિયાન હાર્દિક પટેલ આજે સુરતમાં જ રોકાણ કરવાના છે. જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.